नमस्कार विद्यार्थियों, ज्ञानपथ विद्यालय मोरबी धोरण 12 कॉमर्स अने विषय छे एसपी एंड सीसी। हवे आगळना लेक्चर नी अंदर आगळना पीरियड नी अंदर विद्यार्थियों आपणे विभाग बीजो सेक्रेटरियल प्रेक्टिस मां प्रकरण पहला नो अभ्यास करी छे के जेनु नाम छे शेर बा पड़ो। शेर बा पड़ो એટલે કે કંપનીની કુલ મૂડીના એક સરખા નાના ભાગ ને શું કહેવાય છે? આ શેર જાહેર જનતામાં વિજ્ઞાપન પત્રની મદદથી આમંત્રણ આપી અને ખરીદવા માટે એક આવકાર આપવામાં આવે એટલે શેર ધારકો જાહેર જનતામાં જેને જેને રોકાણ કરવાની ઈચ્છા છે એ એ કંપનીના શું ખરીદશે? શેર। તો કંપની શેર બહાર પાડતા પહેલા શું કરવું જોઈએ? કંપનીએ કઈ વિધિમાંથી પસાર થવું પડે? તો આપણે ભણી ગયા વિજ્ઞાપન પત્ર એટલે શું, તો કે કોઈ પણ પ્રકારની શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને આપવામાં આવતો આમંત્રણ દર્શાવતો દસ્તાવેજ। ત્યાર પછી એક મુદ્દો હતો વેચાણ માટેની દરખાસ્ત। તો કંપની ધારા 2013 મુજબ કંપનીનું સંચાલન કરતા સંચાલક મંડળની પરવાનગીથી શેર હોલ્ડર પોતાની પાસે રહેલા વધારાના શેર, કંપની વધારાના શેર બહાર પાડે તો પહેલા એના કંપનીના કર્મચારીને જ આમંત્રણ આપે। તો હવે એની પાસે રહેલા વધારાના શેર એ જાહેર જનતાને વેચી અને વેચાણ કરી સોંપી શકે તેને કહેવાય વેચાણ માટેની દરખાસ્ત। ત્યાર પછી ભરણા માટેની વિધિઓ બે છે। કઈ બે? તો કે શેર અરજીની વિધિ અને બીજું શેર વેચની। એમાંનું આપણે આજે એક વિધિ લીધી છે શેર અરજીની વિધિ। જો કે શેર અરજીની વિધિમાં તમારે સૂત્ર બનાવવાનું છે ખા મે વ શે। હમણાં એ સૂત્ર યાદ રહી જશે। વિધિમાં ચાર મુદ્દા છે ખા મે વ શે। એમાં જોઈએ શેર અરજીની વિધિ અંગેના તબક્કા। તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક સાથે રાખશે, પાઠ્યપુસ્તક અને પેન્સિલ, હાઇલાઇટર, અન્ડરલાઇન કરવા માટે પેન જે પણ વાપરવું હોય તે પણ પાઠ્યપુસ્તક સામે રાખી પાઠની સમજૂતી મેળવવાની છે। પહેલો જ મુદ્દો છે બેંકમાં ખાતું ખોલાવવું। બેંકમાં ખાતું ખોલાવવું કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહાર કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે। માની લ્યો કે કોઈ એક કંપની છે, કંપની તેની મૂડીનો હિસ્સો કરે છે, આ હિસ્સામાં જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે છે। તો હવે કંપની શું બહાર પાડે છે? શેર। કંપની શેર બહાર પાડશે મારા તમારા જેવા કે અન્ય વ્યક્તિ શેર ખરીદવામાં આકર્ષણ રાખતા હોય, ઈચ્છા ધરાવતા હોય તો એ કંપનીના શેર ખરીદે। ખરીદે તો કંપનીને શું ચૂકવવું પડે? રકમ। બદલામાં કંપની એને શું આપે? એ રકમના શેર। ત્યારે કંપનીમાં શેર મૂડી માટે મૂડીનો વ્યવહાર અલગ કરવા માટે ભરણાની બેંકમાં ખાતું ખોલાવવું પડે અને આ ખાતું ખોલાવવા માટે કંપની કોઈ પણ શિડ્યુઅલ બેંકમાં, શિડ્યુઅલ બેંક નીચે તમે લખો રજીસ્ટર્ડ થયેલી બેંક, નોંધાયેલી બેંક, રજીસ્ટર્ડ થયેલી બેંક એટલે કે રાષ્ટ્રીયકૃત થયેલી બેંક। શિડ્યુઅલ બેંકના નામ છે કે જેનું નોંધણી થયેલી હોય, રજીસ્ટર્ડ થઈ ગયું હોય એવી શિડ્યુઅલ બેંકમાં
खातु खोलावी सके। जो पेलू छे खा एटले खातु खोलावो, बैंक मा खातु खोलावो, परीक्षा मा पूछाय शेर अरजी नी विधि विगते जणावो, तो तमारे तो सूत्र याद रही जाय खामे वसे, एटले मुद्दा याद रही गया, पण मुद्दा नी अंदर लखवो शुं एनी समजूती मेळवी पड़े। तो कंपनी शेर मूड़ी बहार पड़े त्यारे भरणानी बैंक मां खातु खोलावे, अने आ बैंक सीडियल बैंक होवी जोईए, तेमां चालू खातु खोलावानुं छे। कंपनी द्वारा भरणानी बैंक मां शेर मूड़ीना व्यवहार करवा माटे खास खातु खोलावामां आवे छे। शेर मूड़ीना व्यवहार माटे जे खास खातु खोलावामां आवे छे एने कहेवाय छे एस्क्रो बैंक खातु। केवो खातु? एस्क्रो बैंक खातु। फरीवार भरणानी बैंक मां शेर मूड़ीने व्यवहार करवा माटे जे सीडियल बैंक मां खातु खोलावामां आवे छे એ શેર મૂડીના વ્યવહાર માટે જે ખાસ ખાતું ખોલે છે એનું નામ શું? તો એસ્ક્રો બેંક ખાતું। સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગે ઠરાવ કોઈ પણ મુદ્દાની રજૂઆત મૌખિક થતી નથી, લેખિતમાં રજૂઆત થાય છે, અને આ લેખિત રજૂઆત બાદ તેને બે અધિકૃત અધિકારીની સહી લેખિતની નોંધ થાય છે અને ઠરાવ પસાર કરવામાં આવે છે। ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજ રજૂ કરીને આ ખાતું ખોલાવવામાં આવે છે। આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાહેધરી આપે છે, જવાબદારી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જ જમા કરાવવામાં આવશે, અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી પ્રીમિયમની રકમ સહિત, એટલે કે શેર પ્રીમિયમથી બહાર પાડેલું હોય તો કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે। શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરવામાં આવશે। હવે જો હું એક એક્ઝામ્પલ આપું છું, બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપશે। એક કંપની છે જેનું નામ આપણે રાખી છે એક્સ વાય ઝેડ કંપની, બરાબર। આ કંપનીએ કંપનીના શેર બહાર પાડ્યા, શું બહાર પાડ્યું? શેર। શેર બહાર પાડવા માટે એને શું તૈયાર કર્યું? વિજ્ઞાપન પત્ર। વિજ્ઞાપન પત્ર કોણે વાંચ્યું? જાહેર જનતાએ વાંચ્યું। જાહેર જનતામાં માની લ્યો મીત, અમિત, સુમિત, જય, વિજય, અજય, જનક, કનક, આવા ઘણા બધા વ્યક્તિ વાંચ્યું। એમાંથી જાહેર જનતામાંથી આટલા વ્યક્તિએ આ કંપનીના શેર ખરીદવા છે, તો શેર ખરીદવા માટે બધી જ વ્યક્તિએ શેર ખરીદવા શું લખ્યું હોય? અરજી। જ્યારે શેરની અરજી કરવામાં આવે છે ત્યારે કંપનીએ બેંકમાં શું ખોલાવવું પડે? ખાતું ખોલાવવું પડે। જો સમજશો, ખાસ જે થિયરીની 10 લાઈન છે મેં અત્યારે ચલાવી, એ શું કહેવા માંગે છે? એક્સ વાય ઝેડ કંપનીએ શેર બહાર પાડ્યા, શેર ખરીદવા જાહેર જનતાએ અરજી કરી, અરજી સાથે તો કંપનીએ શું ખોલાવેલું હોવું જોઈએ? ખાતું। આ ખાતું શેર મૂડીના વ્યવહારને લગતું હોય એટલે કેવું ખાતું કહેવાય? એસ્ક્રો બેંક ખાતું। તો અરજી સાથે જરૂરી કંપનીએ શું મંગાવી હોય? શેરની રકમ। આ રકમ શું કહેવા માંગે છે કે ડાયરેક્ટ ક્યાં જમા થવી જોઈએ? બેંકના ખાતામાં। હવે હું તો સમજાઈ ગયો હશે। તો આ ખાતું ખોલાવવા માટે ઘણા બધા દસ્તાવેજની જરૂર પડે, ઠરાવની નકલ રજૂ કરવી પડે। હવે ખાતું ખોલાવ્યા પછી શેરધારકના ખાતામાં શેર શું થઈ જવું જોઈએ? શેરધારકે શું કર્યું? અરજી। અરજી સાથે શું મોકલ્યું? રકમ। તો હવે જવાબદારી પાછી ક્યાં વહી જાય? કંપનીએ। કંપની આ દરેકના ખાતામાં શું જમા કરવા જોઈએ? શેર જમા કરે ત્યારે શેરની અરજી અને
મંજૂરની તમામ વિધિ પૂરી થાય ત્યાં સુધી આ ખાતું કાર્યરત રહે છે, પછી આ ખાતું બંધ કરી દેવાનું હોય છે. હવે સમજાઈ ગયો છે એક્ઝામ્પલ પરથી. આગળ જોઈએ સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની છેલ્લી માર્ગદર્શિકા, છેલ્લું સૂચન 1/1/2016 મુજબ શેરની અરજી દરેક શેરધારકની આ અરજી, મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન ભણાવું છું અત્યારે, શેરની અરજી આસબા દ્વારા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ દ્વારા કરી શકાય છે. જ્યારે શેરધારક આ બધી શેરધારકો અરજી કરશે, ઈ આસબા દ્વારા અરજી કરી શકશે. જો આસબાની કામ શું છે, આસબા શું કામ કરે છે, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક, બ્લોક એટલે સ્થગિત, એમાઉન્ટ એટલે રકમ, રકમને સ્થગિત કરવી. આસબા એપ્લિકેશન અરજીને આધારે રકમને સ્થગિત કરવી. શું કામ સ્થગિત કરવી, તો કે કંપનીએ શું બહાર પાડ્યું હતું, શેર, શેરધારકે શું કર્યું, અરજી, અરજી સાથે શું એટલું રકમ, કંપનીના ખાતામાં રકમ જમા થઈ ગઈ. હવે જ્યાં સુધી કંપની આ દરેકના ખાતામાં શેર જમા નહીં કરે ત્યાં સુધીની રકમને બ્લોક કરી રાખશે. જો કે છે બેંક જે તે અરજદાર, આસબાની કામ શું છે, તો કે અરજીની વિધિની રકમ જે તે અરજદારના ખાતામાં શેરની મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક એટલે કઈ જ પ્રકારનું ઉપાડ લેવડ દેવડનો વ્યવહાર નહીં, બ્લોક કરી દેવામાં આવશે. એટલે કે શેર અરજીની રકમ જ્યાં સુધી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી, એમનેમ સ્થાયી રહે છે. કોના ખાતામાં, દરેક શેરધારકના ખાતામાં. આગળ જોઈએ શેરની મંજૂરીની વિધિ પૂરી થઈ આ જેટલી રકમ શેર અરજદારને મંજૂર થાય એટલે અરજદારના ખાતામાંથી સીધા કોના ખાતામાં વહી જશે, બેંક, કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થશે. તેથી ના મંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો થતો માની લ્યો કે આમાં જય અને અજયની અરજી જ ના મંજૂર થઈ તો આ રકમ અત્યારે તો એના ખાતામાં જ બ્લોક છે, મંજૂર ન થઈ એટલે તો પાછી લેવી કે દેવી કઈ પ્રશ્ન જ નથી, ખાતું એનું છે તો એનું જ રહેશે. આ બધાની મંજૂર થઈ ગઈ છે તો આમના ખાતામાં હતી, હવે એ કોના ખાતામાં વહી જશે, કંપનીના બેંક ખાતામાં રકમ જતી રહેશે. એટલે પહેલો મુદ્દો બેંકમાં ખાતું ખોલાવવું, સમજાઈ ગયો. ત્યાર પછી બીજો મુદ્દો વિદ્યાર્થીઓ છે શેર અરજીઓ મેળવવી. જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબી મંજૂરી બાપે, હમણાં જ આપણે જોયું કંપનીએ શું બહાર પાડ્યું, વિજ્ઞાપન પત્ર, જાહેર જનતામાંથી શેરની અરજી કરી, અરજી આધારે હવે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મંજૂરી આપ્યા બાદ કઈ તારીખ દરમિયાન આ ભરણું ખુલ્લું રહેશે એની વર્તમાન પત્રમાં જાહેરાત આપવી જોઈએ, આપવી પડે છે. અને સામાન્ય રીતે આપણે બધા ભણી ગયા છે 11મા ધોરણમાં વર્તમાન પત્રમાં વિજ્ઞાપન પત્ર કેવું હોય, સામાન્ય રીતે આ મુદત 3-5 દિવસની હોય. માની લ્યો કે આજે શેર બહાર પડ્યા તો આજે કોઈ ન્યૂઝપેપરમાં હેડલાઈન આવી હોય એમાં લખ્યું હોય ઓપન ટુડે અને 3 દિવસ કે 5 દિવસ પછી લખ્યું હોય ક્લોઝ ટુડે, જાહેરાત આ રીતે જ આપે છે. આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ રોકાણકારો જેવા કે શેરના દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંક શાખામાંથી અરજી પત્રક મેળવી તેની સંપૂર્ણ વિગત સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે છે. આ દલાલ શું કરશે, હવે આસબા માટે મંજૂર થયેલ જેટલા અરજદાર છે એ અરજદાર વતી અરજીઓ જમા કરાવે છે અને અરજદાર પોતે આસબામાં મંજૂર થયેલા બેંકમાં શેરની અરજી જમા કરાવી અને આસબાની અરજીની ચેકની જરૂરિયાત
રેતી જો બેંક ખાતેદારમાં હવે અરજદારનું ખાતું હોય આસબાએ મંજૂર કર્યું છે એટલે અરજી જમા કરાવવી ફરજિયાત છે કે ભાઈ એના ખાતામાંથી હવે જમા થઈ જાય કારણ કે બેંક અરજદાર ખાતામાં શેરની અરજી રકમ ત્યાં સુધી શું છે બ્લોક કરવાની હોય છે એટલે કે સ્થગિત અરજદારના બેંક ખાતાના નમૂનાની સહી અને ડીમેટ ખાતાના નમૂનાની મુજબની સહી હોય તો જ આગળની કાર્યવાહી પ્રક્રિયા હાથ લેવાય છે બેંક શેર અરજી મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી અને કંપની રજિસ્ટ્રારને જાણ કરવાની અને આગળ લીડ મેનેજરને કામ સોંપે છે ખા એટલે બેંકમાં ખાતું ખોલાવવું મે એટલે શેર અરજીઓ મેળવવું કેવું ખાતું શેર મૂડી માટે કેવું ખાતું એસ્ટ્રો બેંક ખાતું અને આ અરજીઓ હવે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આધારે મળે છે ત્યાર પછી છે ખા મે એટલે મેળવવી અરજી વસે એટલે કે શેર અરજીઓનું વર્ગીકરણ કરવું વ એટલે વર્ગીકરણ કરવું વર્ગીકરણ એટલે અધૂરી વિગતો હોય અધૂરી માહિતી હોય એવી અરજી ના મંજૂર થશે તો રકમ એના ખાતામાં જ છે એટલે પરત કરવાનો પ્રશ્ન નથી મંજૂર થાય તો આસબા કામ લીએ અને આસબા દ્વારા સ્થગિત રકમ કંપનીના ખાતામાં જમા થાય શેર અરજીઓ મેળવવી મળ્યા બાદનું પત્રક મળે ત્યારબાદ અધૂરી વિગતો કોઈ અરજીમાં માહિતી અધૂરી હોય ડિટેલ અધૂરી હોય તો આવી અરજી સ્વીકારાશે નહીં ના મંજૂર થશે ત્યારબાદ જે અરજીમાં સંપૂર્ણ વિગત છે યોગ્ય છે એવી અરજીઓ વેચણી પાત્ર અરજી પત્રક તૈયાર કરવામાં આવે છે વેચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે તો વર્ગીકરણના ચાર પ્રકાર છે છૂટક રોકાણકારો હોય બિન સંસ્થાકીય પણ નેટવર્ક ઊંચું જણાવતા હોય તેવા રોકાણકારો હોય સંસ્થાકીય સંસ્થાનામ સંસ્થાના રોકાણકારો હોય અને કંપનીના કર્મચારી પૈકી અરજદારો હોય પરીક્ષામાં પૂછાય છે શેર અરજીઓનું વર્ગીકરણ કરનાર અરજદારો જણાવો તો ચાર છૂટક રોકાણકાર બિન સંસ્થાકીય ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકાર સંસ્થાકીય રોકાણકાર અને કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો આમ ચાર પ્રકારના અરજદારોમાં અરજીઓનું વર્ગીકરણ થાય છે સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે શું છે તો પરીક્ષામાં મોસ્ટ એમપી પ્રશ્ન છે વિકલ્પનો અંડરલાઈન કરજો આ લાઈનને કે સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ જેટલા શેર બહાર પાડેલા છે એ શેરમાંથી કેટલા ટકા રકમ અનામત રાખવી જરૂરી છે ઓપ્શન આપ્યો હોય 5%, 10%, 15% કે 20%, તમારે જવાબ ટીક કરવાનો છે 10%. સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્ર માટે દરેક પ્રકારના અરજદારો માટે કેટલા શેર કયા પ્રમાણમાં ફાળવવા એની અનામત રાખેલો હોય છે તેનો ઉલ્લેખ કરે છે તો આમાંથી બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે રોકાણકારો કયા કયા છૂટક રોકાણકારો બિન સંસ્થાકીય ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકારો સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો પણ એવું પૂછે કે છૂટક રોકાણકારો પૈકી અરજદારની કેટલા ટકા ઓછામાં ઓછી રકમ બહાર પાડેલ રકમ અનામત રાખવી જરૂરી છે તો 10%. ત્યાર પછી સૂત્રમાં ખા એટલે શું બેંકમાં ખાતું ખોલાવવું મે એટલે શેર અરજીઓ મેળવવી વ એટલે શેર અરજીનું વર્ગીકરણ કરવું અને હવે છેલ્લો ટોપિક શેર વેચણી પત્રક તૈયાર કરવું શેર વેચણી અને વેચણી પત્રક તૈયાર કરવું હવે જેને જેની અરજી સ્વીકારી છે સંપૂર્ણ વિગતવાળી અને તમામ માહિતી રજૂ કરે છે એવી અરજીઓ સ્વીકારી અને એના નામે શેરની શું કરવી પડે વેચવી તો જોઈએ
દરેક પ્રકારના અરજદાર પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે। ફરીવાર અરજદારો પાસેથી કેટલી અરજીઓ આવી ઈ જોવાનું, એમાંથી કયા વર્ગમાં કેને કેટલી અરજી કરી એ જોવાનું, એને મંજૂર કરવાના, એની સરખામણી કરવાની। જો મળેલી અરજી તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતા વધારે આવે તો કંપનીએ 50,000 શેર બહાર પડ્યા અને અરજી 60,000 ની આવી તો આ પ્રમાણસર સંખ્યા કરતા વધારે આવે તો એના આધારે એની ફાળવણી કરવી। ભરણાના લીડ મેનેજરને બેસાડો, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરે માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવશે। જો કેટલા એક વ્યક્તિથી શેરની અરજી નથી ફાળવણી થતી, આવા સમયમાં લીડ મેનેજર દ્વારા નક્કી કરવામાં આવશે અને કાં તો ડ્રો સિસ્ટમ કરશે કાં તો ચીઠી નાખશે, એમાંથી કોના કેટલા શેર છે એ પ્રમાણે એની નક્કી થાય છે। જો આગળ આપ્યું છે, લાઈન ટીક કરવાની જ છે। જે અરજદારોએ શેર ફાળવેલ હોય તેમનું નામ, તેનું ડીમેટ ખાતું, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા બેંક વાળો, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા કેટલા શેર છે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ આઈડી નંબર, ડીપીઆઈડી નંબર, જે આપણે 11માં ભણી ગયા, આ માહિતી પત્રક તૈયાર કરવાનું હોય છે। આ દરેકનું ડીમેટ ખાતું હોવું જોઈએ, ડીપીઆઈડી નંબર હોવું જોઈએ, કેટલા શેર ખરીદ્યા છે એ બધી ડિટેલ હોવી જોઈએ, જેને શેર વેચણી પત્રક કહેવાય છે। આ તમામ માહિતી લખાય એને શું કહેવાય, શેર વેચણી પત્રક કહેવાય। આ લાઈન ટીક કરશું કે અરજદારના શેર ફાળવેલ હોય તેનું નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી આઈડી નંબર વગેરે દર્શાવતું માહિતી પત્રક એટલે શેર વેચણી પત્રક। જે તે અરજદારને ફાળવેલ શેરની અરજીની જાણ કોણ કરે છે? જે તે અરજદાર, અરજદાર એટલે મી, તમિત, સુમિત, જય, વિજય, અજય, એમાંથી આ બેના ના મંજૂર થયા એટલે એને તો કઈ શેર કઈ જમા કરવાની, એને તેની રકમ પાછી મળી જશે એટલે આપું, આ બે જતા રહ્યા। હવે વૈધું કોણ? તો કે આટલા અરજદાર વૈધા, તો આ અરજદારને તેમના ફાળવેલ શેરની જાણ કોણ કરશે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ, અને પરીક્ષામાં પૂછાય ડીપી નું પૂરું નામ, તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ। જે તે અરજદાર ડીમેટ ખાતામાં શેર, હવે કંપનીના ખાતામાં રકમ બ્લોક હતી, હવે જે તે અરજદારના ખાતામાં ડીમેટ ખાતામાં રકમ જમા કરવામાં આવશે, તેની રકમ જે તે અરજદારના બેંકના ખાતામાંથી જે બ્લોક, સ્થગિત, કોઈ ઉપાડી ન શકે કે લઈ ન શકે એવા એસ્ક્રો બેંક ખાતું, આ રકમ ઉધારી અને જે તે કંપનીના ખાતામાં જમા કરે છે। જો કે શેર બજાર દ્વારા તેમજ ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા રોકાણકારને તેમના કેટલા શેર ફાળવા, તેની કેટલી રકમ લીધી, કેવી રીતે જમા કરી, આ તમામ માહિતી ઈમેલથી તો આપે જ છે, શોર્ટ મેસેજીસ સર્વિસ એટલે કે SMS દ્વારા પણ કરવામાં આવશે। કંપની દ્વારા શેરની વેચણીની જાણ કંપની રજિસ્ટ્રાર અને સેબીને પણ કરવામાં આવે છે, એટલે માહિતી આ રીતે ખાતામાં જમા થાય છે। તો શેર અરજી વિધિના સૂત્ર શું? તો ખામેવસે, ખામેવસે એટલે બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીનું વર્ગીકરણ કરવું અને શેર વેચણી પત્રક તૈયાર કરવા। તો આપણે એક એક્ઝામ્પલ ભણ્યા, એસ્ક્રો બેંક ખાતું શું છે અને ક્યારે એસ્ક્રો બેંક ખાતામાંથી રકમ શેરધારકના ખાતામાંથી કંપનીના ડીમેટ ખાતામાં જમા થાય છે, એ તમામ માહિતી આપણે આ મુદ્દામાં ભણ્યા। ફરીવાર હોમવર્કમાં ચારે ચાર મુદ્દા તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે, વિસ્તૃતે, હા પ્રશ્ન ઘણા કરતા નહીં, આ વિધિના પોઈન્ટ એટલે કે પાઠ્યપુસ્તકનું એક પેજ અને સામેનું એક પેજ છે અડધું, એ લખવાનું છે, વિસ્તૃતે આ પ્રશ્ન પૂછાય છે એટલે હોમવર્ક દરેક વિદ્યાર્થીને યાદ રહી જવો જોઈએ। શેર અરજીની વિધિના ચારે ચાર મુદ્દા પાઠ્યપુસ્તકમાં છે, એ પાઠ્યપુસ્તકમાંથી લખવાના છે, શેર અરજીની વિધિ ખા મે
व से चारे चार मुद्दा विस्तृते અને સાથે અભ્યાસક્રમની સમજૂતી લેવાની છે। શેર વેચણીની વિધિનો મુદ્દો આપણે હવે પછીના પીરિયડમાં લેશું, એટલે હોમવર્ક દરેક વિદ્યાર્થીએ કરવું ફરજિયાત છે। વિડિયોને સારી રીતે જોવો, સમજો, અભ્યાસક્રમની સમજૂતી લ્યો, પાઠ વિડિયો સમજો તો જ આવડશે। નહીતર આ ભરણો શું, ડીપી શું, એસ્ક્રો શું, આસબા શું, બ્લોક શું, સ્થગિત રકમ શું, જમા કઈ થાય કશું ખબર નહીં પડે। એટલે ખાસ સૂચના છે, વિડિયો જોવો, હોમવર્ક કરવું ફરજિયાત છે, અને હોમવર્ક કરવાની સાથે રોજે રોજનો એક ટોપિક ચાલે છે તો યાદ રાખો, 12મું બોર્ડની એક્ઝામ હોય છે એટલે મહત્વ આપજો। આ પાઠ 11 ગુણનો છે, આપણે ભણી ગયા છે એટલે દરેક વિદ્યાર્થીઓ હોમવર્ક ખાસ કરશે અને એની સમજૂતી પણ વ્યવસ્થિત મેળવશે। નમસ્કાર।